નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા સેશનની અંદર પૃથ્વી સપાટી પર આવેલા જે ચાર મહત્વના આવરણો છે એના વિશે માહિતી જોઈ હતી અને ત્યારબાદ આપણે એમાંનું જે એક આવરણ છે મૃદાવરણ એના વિશે વિગતવાર ચર્ચા કરી ચૂક્યા છીએ. તો મિત્રો, આજે આપણે જે બીજું આવરણ છે કે જેનું નામ છે જલાવરણ એના વિશે ચર્ચા કરી. તો જોઈએ આપણે તેની વ્યાખ્યા શું છે. તો મિત્રો, જલાવરણ એટલે કે સપાટી પર નીચાણ વાળો ભાગ કે જે પાણીથી ઘેરાયેલો છે જેને જલાવરણ કહેવાય છે. મિત્રો, જલાવરણ છે એ પૃથ્વી સપાટી પર 71% ભાગ રોકે છે. એટલે કે આપણે જ્યારે મૃદાવરણ વિશે માહિતી જોતા હતા ત્યારે જણાવેલું કે 29% ભાગ છે એ મૃદાવરણ રોકે છે, જ્યારે બાકીનો જે 71% ભાગ છે કોણ રોકે છે, તો કે જલાવરણ. ત્યાર પછી વિશાળ જળ ભંડાર ધરાવતા ભાગો, એટલે કે જલાવરણમાં જે વિશાળ જળ ભંડાર ધરાવે છે એ ભાગો જેને આપણે મહાસાગરો કહીએ છીએ. તો મિત્રો, યાદ છે ને તમને કે પૃથ્વી ઉપર કેટલા મહાસાગરો આવેલા છે? ચાર. તો મિત્રો, કયા કયા છે? તો કે પેસિફિક મહાસાગર, હિંદ મહાસાગર, આર્કટિક મહાસાગર અને એટલાન્ટિક મહાસાગર. ત્યાર પછી જોઈએ તો આ જે મહાસાગરો છે એ જમીન વિસ્તારને અડીને આવેલા જે વિસ્તારો છે એને આપણે સમુદ્રો, ઉપસાગરો, અખાત અને સમુદ્રધુનીથી ઓળખાય છે. મિત્રો, આ નામ તો તમે સાંભળેલા જ હશે, સમુદ્રો અને ઉપસાગરો. પણ અખાત કે જેને આપણે એમ કહીએ કે ત્રણ બાજુ જમીન છે અને વચ્ચે જે પાણીનો ફાટ જાય છે એને આપણે અખાત કહીએ છીએ, જેમ કે કચ્છનો અખાત. ત્યાર પછી સમુદ્રધુની એટલે શું? તો કે બંને બાજુ જમીન વિસ્તાર છે અને વચ્ચે પાણીનો પ્રવાહ જાય છે તો એને આપણે કહીએ છીએ સમુદ્રધુની. ત્યાર પછી જોઈએ મિત્રો કે જે આ સમુદ્રો જે છે, મહાસાગરો જે છે, એની ઊંડાઈ કેટલી હોય? તો કે દરેક જગ્યાએ એની ઊંડાઈ સરખી હોતી નથી. સરેરાશ જોઈએ તો 10 થી 11 કિલોમીટર સુધીની ઊંડાઈ મહાસાગરો ધરાવે છે. મહાસાગરોના તળિયે ઘણી વખત આપણને એવો પ્રશ્ન થતો હશે કે મહાસાગરનું તળિયું કેવું હશે? તો મિત્રો, એનું તળિયું સીધું નથી હોતું, પણ જે પૃથ્વી સપાટી ઉપર આપણે જોઈએ છે તો ક્યાંક પર્વતો હોય છે, ક્યાંક ખાઈ હોય છે, ક્યાંક મેદાન હોય છે. તો એ જ રીતે સમુદ્રના તળિયે પણ એવી જ રચના છે, ક્યાંક મોટા પહાડો છે, ક્યાંક વિશાળ મેદાનો છે, ક્યાંક પર્વતો છે અને ક્યાંક ખીણો પણ આવેલી છે. તે જ રીતે આપણે જોઈએ તો આ ધનવીન જે છે, ધનવીન નામનો છોકરો એના મમ્મીને પૂછે છે કે મમ્મી, આ જે સમુદ્ર છે એ તો ઘણા વિશાળ છે, એમાં કેટલું બધું પાણી આવેલું છે, તો આ પાણી તો બધું ખારું છે, તો એ આપણને કઈ રીતે ઉપયોગી થાય? તો એના મમ્મી એને જણાવે છે કે હા બેટા, સમુદ્રમાં તો ઘણું બધું પાણી આવેલું છે. જેમ કે પૃથ્વી પર જે ટોટલ પાણી છે એનો 97% ભાગ જે છે એ સમુદ્રમાં રોકાયેલું છે. એટલે કે કુલ પાણીના જથ્થાનો 97% ભાગ જે છે એ મહાસાગરોમાં આવેલું છે. ત્યાર પછીનો જે બાકી ભાગ રહે છે, એટલે કે 3% જે ભાગ છે પાણીનો, એમાંથી પણ ઓણો ભાગ છે, આશરે ઓણો ભાગ છે એ બંને ધ્રુવો પર આવેલા છે, એટલે કે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ. તેમજ જે હિમાલય છે એમાં પણ કેટલા છે મિત્રો? એ હિમાલય જે છે એ આખો બરફથી છવાયેલો છે અને તેમજ આ બંને ધ્રુવો પર પણ બરફ છે. તો બાકી રહેતો ઓણો ભાગ જે છે એ બરફથી છવાયેલો છે. મિત્રો, હવે પણ ખ્યાલ છે કે ખૂબ જ ઓછું પાણી બાકી રહે છે, તો એ પાણી કેવું હશે? તો કે જેનો આપણે ઉપયોગ કરીએ છીએ તે મીઠું પાણી. તો મિત્રો, આપણને આના ઉપરથી ખબર પડે છે કે મીઠું પાણી છે એનું મૂલ્ય ખરેખર કેટલું હોવું જોઈએ, કારણ કે એનું પ્રમાણ છે એ ખૂબ ઓછું છે અને વાપરવાવાળા વ્યક્તિઓ આપણે ઘણા બધા છીએ. તો મિત્રો, આપણને જેમ કોઈ ભેટ આપે છે તો એને આપણને ખૂબ જ ગમે છે અને એનું મૂલ્ય છે એ ભેટ સ્વરૂપે હોય એટલે ખૂબ વધી જાય છે. તો એ જ રીતે આ પાણી છે એ પણ આપણા માટે ભેટ જ છે. કોની ભેટ છે? તો કે જલાવરણની ભેટ છે. તો મિત્રો, આપણે
આપણે મર્યાદિત એટલે કે જરૂર પૂરતો જ ઉપયોગ કરીએ. હવે આપણે જોઈએ તો પાણીનો જે મુખ્ય સ્ત્રોત છે એટલે કે સૌથી વધુ આપણને મીઠું પાણી ક્યાંથી મળી રહે છે, તો કે મુખ્ય સ્ત્રોત એનું છે વરસાદ. ત્યાર પછી જોઈએ આપણે કે જલાવરણ જે છે એની ઉપયોગીતા શું છે, આપણને જલાવરણ કઈ રીતે ઉપયોગી થાય. તો આપણે મહાસાગરો જે છે એની અંદર થી રસાયણો, ખનીજો, મીઠું, માછલા વગેરે મળી શકે છે. ભલેને એનું પાણી ખારું છે પણ તે છતાં એની થોડી ઉપયોગીતા પણ છે. જેમ કે આ બધી વસ્તુ જે છે આપણને મહાસાગરમાંથી મળી રહે છે, તે જ રીતે આપણને તમે જોઈ રહ્યા છો કે મહાસાગરોની અંદર ઘણા બધા ઊંચા મોજા ઉછળે છે, તો એની જે શક્તિ છે એની અંદરથી આપણે વિદ્યુત શક્તિ ઉત્પન્ન કરી અને આપણે ઉપયોગ કરી શકીએ છીએ. તે જ રીતે મિત્રો મહાસાગરોનો આપણે જળમાર્ગ તરીકે પણ ઉપયોગ કરી શકીએ છીએ. તો જોયું ને આપણે જલાવરણની ઉપયોગીતા કે આપણને ઘણી બધી રીતે ઉપયોગી છે. તો મિત્રો આજે આપણે